पाटिल आज राजकोट की मुलाकात तेमा बैठकों दौर आज यथावत आ पहला वजुभाई वाड़ा साथ ने हवे खोडलधाम प्रमुख नरेश पटेल सी आर पाटिले मुलाकात करी है। खोडलधाम नरेश पटेल साथ सी आर पाटिल आ मुलाकात एट्ला महत्वपूर्ण कारण के सी आर साहेब नो कार्यक्रम 20 तारीख नो राजकोट माटे एक अठवाडिया से वधारे समय थी फिक्स हतो अने त्यारे ऑफिशियली मने कहेवामां आव्युं हतुं के आपनी घरे आ कार्यक्रम में समय गोठवाशे तो शुभेच्छा मुलाकात लई अने चा पीवा आपनी घरे पधारशे। एटले आजे आजना एना शेड्यूल में आजनो समय आ गोठवाणो हशे अने मने आज सवारे खबर पड़ी कि 2-3 नी वच्चे आवाना छे એટલે ફક્ત ને ફક્ત શુભેચ્છા મુલાકાત લઈ ચા પીને અહીંથી હમણાં નીકળેલા છે। નરેશભાઈ, ખાસ કરીને આજે પાટીલ સાહેબે એવું કીધું છે કે જે 78 જેટલા કેસો છે તે સરકાર પરત ખેંચવા માટેની જે વિચારણા કરી રહી છે, શું જુઓ છો, કઈ રીતે જુઓ છો? આંદોલન જ્યારથી પૂરું થયું છે ત્યારથી કોડલધામ અને ઉમિયાધામ ઊંઝા બંને સરકાર પાસે આ બધા કેસો પાછા પરત ખેંચાય એ માટે સરકાર ને વિનંતી કરી છે, અપીલ કરેલી છે અને જ્યારથી ભૂપેન્દ્રભાઈ સીએમ બન્યા છે ત્યારે પણ અમે આ બંને સંસ્થાઓ ભૂપેન્દ્રભાઈને પણ આ વિનંતી કરવા ઓલરેડી જઈ ચૂક્યા છે અને આજે સી આર સાહેબે જે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી છે એ ઘણી સારી વાત છે। એટલે કે આ બધા કેસો સરકારના ધ્યાનમાં છે અને ધ્યાન હાથ ઉપર લીધા હશે અને ટૂંક સમયમાં આ કેસનું પાછા ખેંચાય એવી ફરીથી સરકાર પાસે વિનંતી કરું છું। આપની એક બાદ એક માંગણીઓ સ્વીકારા રહી છે, આપે કહ્યું હતું કે પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ ત્યાર બાદ આપે કેસો પરત ખેંચવાની પણ માંગ કરી હતી, આપની દરેક માંગો સરકાર સ્વીકારી રહી છે, કઈ રીતે જુઓ? માતાજીની કૃપા કહેવાય। નરેશભાઈ, 2022 ની ચૂંટણી આવી રહી છે અને આજે સી આર પટેલની જ્યારે આપની સાથે શુભેચ્છા મુલાકાત એક સૂચક માનવામાં આવે છે। બિલકુલ, આપના તરફથી જે સવાલ છે એ સાચો છે, સૂચક માનવી જ પડે અને ક્યાંક ને ક્યાંક બધાને એવું લાગે કે કોઈ પોલિટિકલ વાત થઈ હશે કારણ કે ચૂંટણી નજીકમાં છે, પણ હકીકતે કોઈ પોલિટિકલ વાત થઈ નથી અને બિલકુલ શુભેચ્છા મુલાકાત માટે આવેલા। તો ખોડલધામના નરેશ પટેલે કહ્યું કે આ મુલાકાત અંગે મને થોડા સમય પહેલા જ જાણ થઈ હતી અને સી આર પાટિલ 20 તારીખે આવવાના હતા તે અંગે તેમને થોડા સમય પહેલા જાણ થઈ અને તેઓએ સતત રટણ કર્યું કે આ જે મુલાકાત છે તે કોઈ રાજકીય મુલાકાત ન હતી, માત્ર શુભેચ્છા મુલાકાત હતી।